મિત્રો, ચોમાસાની શરૂઆત થાય એટલે ધોધમાર વરસાદ પડે કે ન પડે, પરંતુ વીજળી ત્રાટકવાના બનાવો અવશ્ય બને છે. જી હા મિત્રો, છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતની અંદર ચોમાસામાં વીજળી પડવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. તો ઘણીવાર ઘેટા બકરાના ઝુંડ પર વીજળી ત્રાટકવાથી આખે આખા ઝુંડ મોતને ભેટ્યા છે. પરંતુ મિત્રો, હવે સવાલ એ થાય છે કે આકાશમાંથી વીજળી કેવી રીતે ત્રાટકે છે, એવું ત્યાં શું થતું હશે અને તેનાથી કેવી રીતે બચી શકાય તેની માહિતી લોકોને હોતી નથી. પરિણામે ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે, લોકોના જીવ પણ જઈ શકે છે. તો મિત્રો, તમે પણ જાણવા માગો છો ને કે આકાશમાંથી વીજળી કેવી રીતે પડે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય, તો મહેરબાની કરીને વિડિયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો. મિત્રો, વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આકાશમાં ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ એનર્જીના વાદળો હવામાં ઉડતા રહે છે. આ વાદળો વિપરીત દિશામાં જતાં એકબીજા સાથે અથડાય છે, પરિણામે તેનાથી થનારા ઘર્ષણના કારણે વીજળી પેદા થાય છે, જે સીધી ધરતી પર પડે છે. હવે જુઓ મિત્રો, આકાશમાં કોઈ પણ પ્રકારનું કંડક્ટર હોતું નથી, તેથી કંડક્ટરની શોધમાં વીજળી પૃથ્વી પર પહોંચી જાય છે. આકાશીય વીજળી માટે લોખંડના થાંભલા કંડક્ટરનું કામ કરે છે. તે સમયે જો કોઈ વ્યક્તિ તેના સંપર્કમાં આવે તો તેનો જીવ પણ જઈ શકે છે. આકાશીય વીજળી મનુષ્યના શરીર પર વધારે અસર કરે છે, તેથી કાં તો તેનું હાર્ટ અટેકથી મોત થાય છે અથવા તો શરીર અપંગ થવાનો ખતરો રહે છે. તો મિત્રો, હવે તમને સમજાઈ ગયું હશે કે આસમાની વીજળી પૃથ્વી પર કેવી રીતે પડે છે અને કેટલું નુકસાન કરે છે. હવે ચાલો મિત્રો, આપણે વાત કરીએ કે તેનાથી તમે કેવી રીતે બચી શકો છો. મિત્રો, આસમાની વીજળી પૃથ્વી પર પહોંચતા જ પાવર ઉપકરણોથી કનેક્ટ થઈ જાય છે. એટલે સૌપ્રથમ જ્યારે તમે ઘરમાં લાઇટિંગ કરાવો છો, તો વાયરમેનને કહીને તડિત આઘાત લાઇટિંગ રોડ, આ એક પ્રકારનું એન્ટેના હોય છે જે વીજળી દરમિયાન અર્થિંગનું કામ કરે છે, તેને છત પર જરૂર લગાવવું જોઈએ. ત્યારબાદ તૂફાન આવતા જ ઘરની મેઇન સ્વિચ બંધ કરી દેવી જોઈએ. આ ઉપરાંત મોબાઈલ યુઝ કરવાથી પણ બચવું જોઈએ અને ઉઘાડા પગે જમીન કે ટાઇલ્સ પર ઊભા ન રહેવું જોઈએ. આટલું જ નહીં, વીજળી ઉત્પન્ન કરનારી વસ્તુઓને દૂર રાખો, જેમ કે રેડિએટર, ફોન, ધાતુના પાઇપ, સ્ટોવ વગેરે. તે સિવાય ઝાડ નીચે કે ખુલ્લા મેદાનમાં જવાથી બચો, બિલ્ડિંગમાં સંતાઈ જવાનો પ્રયત્ન કરો. મિત્રો, આકાશીય વીજળીનું તાપમાન સૂર્યની ગરમીથી પણ વધુ હોય છે, તે પૃથ્વી પર મિલી સેકન્ડથી પણ ઓછા સમય માટે રોકાય છે. વીજળી જો કોઈ વ્યક્તિ પર પડે છે તો સૌથી વધુ અસર તેના માથા, ખંભા અને ગળા પર થાય છે. મિત્રો, હવે મને આશા છે કે તમને પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે કે વીજળી કેવી રીતે પડે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય. મિત્રો, મારી એક વિનંતી છે કે મહેરબાની કરીને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવો, જેથી કરીને તે લોકો પણ આ મુસીબતથી બચી શકે. ધન્યવાદ.